તારીખ 11 એપ્રિલ 2021ના રોજ અનંતશ્રી વિશ્વ વિભૂતિ મહામંડલેશ્વર 1008 પૂજ્ય વિશ્વંભર ભારતીજી મહારાજ બ્રહ્મલીન થયા છે। બાપુ બ્રહ્મલીન થતા સંત સમાજ અને લોકોમાં ખૂબ જ ઘેરા પ્રત્યાઘાત પડ્યા। ત્યારે બ્રહ્મલીન પૂજ્ય ભારતી બાપુનો ભંડારો હાલ કોરોના મહામારીના કારણે મુલતવી રાખવામાં આવ્યો છે અને હવેથી ભારતી બાપુના શિષ્ય મહંત શ્રી હરિરાનંદ ભારતીજી મહારાજ ભારતી આશ્રમના ગાદીપતિ તરીકે ભારતી આશ્રમનું સંચાલન કરશે। ગુજરાતના જાણીતા સંત અને મહામંડલેશ્વર ભારતી બાપુ અમદાવાદ સ્થિત સરખેજ આશ્રમમાં તારીખ 11 એપ્રિલ 2021ના રોજ બ્રહ્મલીન થયા છે। 93 વર્ષની વયે પૂજ્ય ભારતી બાપુનું નિધન થયું। નાદુરસ્ત તબિયતને લઈ બાપુનું નિધન થયું। બાપુએ સમાધિ લેવાની જગ્યા પહેલેથી જ નક્કી કરી હતી, જેથી ભારતી આશ્રમમાં ગુરુગાદી તરીકે ઓળખાતા હોલમાં તેમના ગુરુ સમાધિની નજીક તેઓને સાધુ સંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ પૂર્ણ થયા બાદ સમાધિ આપવામાં આવી। બાપુના નિધનને પગલે સંત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા। બ્રહ્મલીન ભારતી બાપુનો પોષ્ય ભંડારો કે જે 16મા દિવસે યોજાવાનો હોય છે, કોરોનાની વૈશ્વિક મહામારીને પગલે મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે માહિતી હાલના ભારતીય આશ્રમના ગાદીપતિ મહંત શ્રી હરિહરાનંદ મહારાજે આપી હતી। આવનારા યોગ્ય સમયમાં પોષ્ય ભંડારો યોજાશે। ગુરુદેવ મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુનો 93મો જન્મદિવસ અમે ઉજવ્યો અને ત્યાર પછી બાપુએ 6 તારીખે વેક્સિન લીધી, પણ વેક્સિનને કારણે થોડો તાવ આવી ગયો, પણ બીજી કાંઈ બીમારી તો બાપુની પણ ઉંમર હતી। તો 7 તારીખે તાવ ન ઉતર્યો એટલે અમે હોસ્પિટલ લઈ ગયા। 8 અને 9 એડમિટ 2 દિવસ રહ્યા। 11 તારીખે 10 તારીખે રાતના બાપુની તબિયત વધારે બગડી અને રાતના 2:24 મિનિટે બાપુનું શરીર શાંત થઈ ગયું, બ્રહ્મલીન થઈ ગયા। 11 એપ્રિલે સરખેજ અમદાવાદથી અહીં લાવી અને અહીંયા જૂનાગઢમાં બાપુની સમાધિ ગુરુગાદીની અંદર આપી। કોરોનાની મહામારીને કારણે બાપુનો ભંડારો અમારામાં 16 થી ભંડારો થાય, 16 થી ભંડારો 16 દિવસે કરવાનો ગમે ત્યારે થઈ શકે, પણ અમે 16 દિવસે કરી નાખી એવી ઈચ્છા હતી, પરંતુ કોરોનાની એટલી બધી મહામારી છે તો એને કારણે બાપુનો 16 થી ભંડારો લેટ કર્યો અને જ્યારે કોરોનાની મહામારી થાય પૂરા ભારત પૂરા દેશમાં ત્યારે બાપુનો 16થી ભંડારો કરવો। બાપુના નિધન બાદ ભારતી આશ્રમના સંચાલનની જવાબદારી બાપુના શિષ્ય મહંત શ્રી હરિરાનંદ ભારતીજી મહારાજને વર્ષ 2001માં જ ચાદર વિધિ કરીને જવાબદારી સોંપવામાં આવી હતી। તારીખ 31/10/2001ના દિવસે શ્રી ભારતી આશ્રમ ગિરનાર જૂનાગઢ ખાતે કથા ત્રિવેણી જ્ઞાન યજ્ઞ યોજાયો। તે દિવસે અખાડાના વરિષ્ઠ સંતો, સૌરાષ્ટ્ર ગુજરાતના વરિષ્ઠ સંતો, કથાકારોની હાજરીમાં પરમ પૂજ્ય મહંત શ્રી હરિહરાનંદજી ભારતીજી મહારાજ તથા મહામંડલેશ્વર કલ્યાણાનંદ ભારતી બાપુની ચાદર વિધિ કરવામાં આવી। આ ચાદર વિધિમાં શ્રી પંચદર્શનમ જૂના અખાડાના થાનાપતિ શ્રી બચુગીરી મહારાજ તથા શ્રી પંચદર્શનમ આહવાહન અખાડાના સભાપતિ મહંત શ્રી ભગવાન ભારતીજી મહારાજ તથા પંચશાનમ અખાડાના સભાપતિ શ્રી ગોપાલાનંદ બાપુ બ્રહ્મચારી તથા પૂજ્ય મોરારી બાપુ, પૂજ્ય રમેશભાઈ ઓઝા, મહંત શ્રી દેવીપ્રસાદજી, મહંત શેરનાથ બાપુ, મહંત તનસુગીરી બાપુ, મહંત શ્રી મેઘાનંદ બાપુ, આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુ, મહંત શ્રી મહાદેવગીરી બાપુ, મહંત શ્રી મહેશગીરી બાપુ તથા ગિરનાર મંડળના વરિષ્ઠ સાધુ સંતોની ઉપસ્થિતિમાં પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી વિશ્વંભર ભારતી બાપુએ તેમના શિષ્ય પરમ પૂજ્ય શ્રી મહંત હરિહરાનંદ ભારતી બાપુ અને મહામંડલેશ્વર કલ્યાણાનંદ ભારતી બાપુની ચાદર વિધિ કરેલ છે, ત્યારે ભારતી બાપુએ ચિંધેલી રાહ અને સેવાના કાર્યો પરમ પૂજ્ય શ્રી મહંત હરિહરાનંદ ભારતી બાપુ આગળ વધારશે। વનરાજ ચૌહાણ, GTV ન્યૂઝ, જૂનાગઢ।